तो हाल राज्यना गृहमंत्री हर्षभाई संघवी प्रेस कॉन्फरेंस संबोधी रहा है, सीधा जईशु त्यां। जीवन में अनेक एवी घटनाओ अने अनेक एवा अवसरो जीवन ना उतार चढ़ाव वच्चे अनेक एवी वातो जे मने सीखवा मळी छे ये हूँ आप सब जोड़े शेयर करवा रही हूँ। बधा रिलेक्स थी बेसो अने हूँ प्रयास करीश कि खूब ओछा समय में मारी बात ने हूँ पूर्ण करूँ। भारत देश नो आ सुवर्ण अवसर चाली रहे हूँ मानु छू। ते प्रमाणे G20 नु प्रतिनिधित्व जारे आपणो देश करतो तो ये 125 करोड़ भारतीयों माटे गौरवनी बाबत छे। આ ગૌરવની બાબત એટલા માટે છે કારણ કે વર્ષો વર્ષથી G20ની બેઠકો હોય કે ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ્સ પર જે 20 વિકસિત દેશો એટલે કે 19 વિકસિત દેશો અને 20મું યુરોપિયન યુનિયન આ તમામ દેશો જે દુનિયાની સૌથી મોટી ઇકોનોમી ચલાવતા હોય, દુનિયાની સૌથી વધારે જનસંખ્યાઓ જે દેશોની છે, આવા દેશોનું પ્રતિનિધિત્વ જે આખો વર્ષ આવનારા વર્ષોમાં દુનિયાએ કયા દિશામાં કામગીરી આગળ વધારવી જોઈએ એવી બેઠકોનું પ્રતિનિધિત્વ કરવાનો અવસર ભારત દેશને મળે અને ભારત દેશને જ્યારે પ્રતિનિધિત્વ કરવાનો અવસર મળે ત્યારે 16 જેટલી બેઠકોનું પ્રતિનિધિત્વ કરવાનો અવસર આપણા રાજ્યને મળે તેનાથી મોટો કોઈ વિષય હોય જેમ હિમાંશુભાઈ અમને વાત કરી કે આપણી આ યુનિવર્સિટીમાં T20 નો કાર્યક્રમનું આયોજન થયું। તમે કલ્પના કરો T20 જેવી બેઠક આપણી યુનિવર્સિટી કાંઠે યોજાય અને એ યુનિવર્સિટીની અંદર આવનારા દિવસોમાં થિંક ટેન્કોના માધ્યમથી દુનિયા કઈ દિશામાં લઈ જવાય, કયા વિષયો પર સૌથી વધારે ભાર મૂકવો જોઈએ એ તમારી સૌની યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી ખાતે આ બેઠકોનું આયોજન થયું અને એ બેઠકોમાં અનેક મહત્વના નિર્ણયો લીધા જે નિર્ણયો આવનારા દિવસોમાં દુનિયાને માર્ગદર્શન આપવાનું છે। એવી G20નું પ્રતિનિધિત્વ કરતું ભારત દેશ જે આપણી વર્ષો વર્ષથી આપણા દેશની પરંપરા રહી છે કે વસુદેવ કુટુંબકમમાં માનનાર આપણે સૌ લોકો દુનિયાને વસુદેવ કુટુંબકમનું વિચારો શું હોઈ શકે અને આ વિચારોથી દુનિયા કઈ દિશામાં આગળ વધી શકે તે વિષયને લઈને આ વર્ષ દરમિયાન જે બેઠકો થવાની છે તેમાં Y20 ભી એક ખૂબ મહત્વનો ભાગ છે। દુનિયાનું નેતૃત્વ હવે અને આવનારા દિવસોમાં યુવાનો જ્યારે કરવા જઈ ત્યારે Y20 ના મહત્વના જે બેઠકો છે એ મહત્વની બેઠકો દેશના અલગ અલગ સ્ટેટની અંદર જ્યારે થવાની છે ત્યારે Y20 ની અનેક મહત્વની બેઠક આપણા રાજ્યમાં બી જ્યારે થવાની છે ત્યારે અમે સૌ લોકોએ મળીને એક પ્રયાસ કર્યો કે Y20 એટલે શું, દુનિયાના જે મહત્વના દેશના યુથ સાથે મળીને આવનારા દિવસોમાં યુવાઓ કઈ દિશામાં આગળ વધી શકે તે માટે બેઠક થાય, એના ઉપર વિચારણાઓ થાય અને એ વિચારણામાં દુનિયા આગળ વધી શકે ત્યારે જ્યારે ગુજરાતમાં બેઠકો મળવાની હોય ત્યારે ગુજરાતના યુવાનો એના ભાગીદાર જરૂરથી હોવા જોઈએ। ગુજરાતના 5 લાખ યુવાઓ સુધી આ Y20 ગુજરાત સંવાદથી આવનારા દિવસોમાં 350 આ પ્રકારની અલગ અલગ બેઠકો કરીને વન વે નહીં પરંતુ ટુ વે ના માધ્યમથી તમારા સૌના વિચારો લઈને એ વિચારોને અલગ અલગ દિશામાં વિચારણા કરીને સૌ લોકો બેસીને એમાંથી મહત્વના નિર્ણયો મહત્વની વાતો લઈને Y20 નું આપણા દેશનું પ્રતિનિધિત્વ કરનાર વ્યક્તિઓ તમારા સૌના વિચારો દુનિયાની જે મહત્વના દેશોની Y20 ની બેઠક મળવાની છે
એમાં તમારા વિચારો લઈ જવાની આ Y20 ગુજરાત સંવાદના માધ્યમથી આપણે ભેગા કરવાના છે. ગુજરાતમાં મેં આપણે કહ્યું એ પ્રકારે 350 જગ્યા પર આવા કાર્યક્રમો થશે. તમે સૌ શહેરમાં અમદાવાદ જેવા શહેરમાં ખૂબ મોટી યુનિવર્સિટીઝમાં પોતાનું ભણતર પ્રાપ્ત કરો, પરંતુ આ Y20 બેઠક એ માત્ર મહાનગરોમાં નથી, ગુજરાતના આદિવાસીના ગામડાઓથી લઈને સૌરાષ્ટ્રના ગામડાઓ સુધી, ભારત પાકિસ્તાનની કચ્છની બોર્ડરોથી લઈને ઉત્તર ગુજરાતના આપણા ગામડાઓ સુધી આ Y20ના કાર્યક્રમોનું આયોજન કર્યું છે. મારું એવું માનવું છે કે આજના ટેકનોલોજીના જમાનામાં સૌ યુવાનો ક્યાંક ને ક્યાંક આપણે સૌ લોકો ખૂબ સ્ટ્રેસમાં રહેતા હોઈએ. મારા જીવનનું એક ખૂબ સિમ્પલ ફોર્મ્યુલા જે મારા ઇનિશિયલ ટાઈમમાં મારા મેન્ટર્સ ને આજુબાજુમાં કામ કરતા લોકો પાસેથી મને શીખવા મળ્યું, મારું એવું માનવું છે કે હેપીનેસ અને પોઝિટિવિટી એ એક સિક્કાના બે પહેલું છે. જો વ્યક્તિ ખુશ હોય તો એ જરૂરથી પોઝિટિવ હોય છે, અને વ્યક્તિ જ્યારે પોઝિટિવ હોય છે તો એ જરૂરથી ખુશ હોય છે. મારું એવું માનવું છે કે આજના આ ટેકનોલોજીના દેખાદેખીના જમાનામાં હેપી લિવિંગ સિમ્પલ થિંકિંગના ફોર્મ્યુલા જોડે આપણે સૌ યુવાનો સરળ સોચો પર અચ્છા સોચોના ફોર્મ્યુલા જોડે આપણે સૌ લોકોએ આગળ વધવું જોઈએ. એકબીજાની દેખાદેખીમાં બાજુમાં બેઠેલા આપણા મિત્રો શું કરે છે એની કોમ્પિટિશનની બદલે આપણી અંદર જે ક્રિએટિવિટી છે, આપણી અંદર જે સ્કિલ્સ છે એને ઉજાગર કરીને આપણે આપણા જીવનમાં અનેક સફળતાઓ પ્રાપ્ત કરવી જોઈએ. મારું એવું માનવું છે અને મેં જીવનની અંદર અનેક વાર અનેક પ્રયાસોમાં અનેક વાર મને જ્યારે નિષ્ફળતા મળી અને નિષ્ફળતા પછી અનેક વાર મેં જે મારા પેશન રાત દિવસ કોઈ એક વિષયની પાછળ પડીને એ વિષયની અંદર સફળતા મેળવી હોય અને એના પછી જો મેં બેસીને શાંતિથી વિચાર્યું હોય કે આ સફળતા મળવાની પાછળનું કારણ શું છે તો એ માત્ર ને માત્ર પેશન અને હાર્ડ છે. મારી સૌ યુવાઓને વિનંતી છે કે આજના જમાનામાં જ્યારે પેશન્સ ક્રંચનો જમાનો છે, અહીંયા બેઠેલા સૌ યુવાનોનો મારું એવું માનવું છે ક્યાંક ને ક્યાંક પેશન્સ ક્રંચ એ લોકોની લાઈફમાં એ લોકોના જીવનમાં બી હશે. 0% ટોલરન્સ, 0% પેશન્સ, આવા જમાનામાં 0% ટોલરન્સ, 0% પેશન્સ ની વચ્ચે આપણે લોકોએ જીવનમાં અવસર પ્રાપ્ત. આજે અનેક યુવાનો નોકરી કરતા હોય અને બોસે અગર લીવ ના આપી તો સીધું રેઝિગ્નેશન આપે. રિલેશનશીપની અંદર અગર કોઈને એક ઝઘડો થઈ જાય તો સીધું ટાટા બાય બાય કહે. અગર રિલેશનશીપની અંદર સહનશક્તિ જ ના હોય તો તમે રિલેશનશીપમાં પડો જ કેમ છો? આ પેશન્સ ક્રંચના હિસાબે ક્યાંક ને ક્યાંક આપણે સૌ લોકો આજના જમાનામાં એટલી બધી વસ્તુઓ આપણે છોડીને તરત જ સીધા નિર્ણયો પર જે આવીએ છીએ તેના કારણે જીવનમાં અનેક વાર નિષ્ફળતા મળે છે. તમે જીવનમાં સફળતા મેળવવા માટે કોઈ બી વિષયને પકડો, કોઈ બી નવું કામગીરી ચાલુ કરો તો એની પાછળ ખૂબ સમય આપવાનો સ્વભાવ આપણે સૌ લોકોએ કેળવવો જોઈએ. મારા જીવનમાં ખૂબ નાની ઉંમરે મને સામાજિક કામગીરીમાં આવવાનો અવસર મળ્યો. સામાજિક કામગીરીમાં જ્યારે હું આવ્યો ત્યારે મારા મેન્ટર્સ,